આગળ વાત કરીએ, પાંચ પડતર માર્ગ ન સંતોષાતા રાજ્યની ગ્રામ પંચાયતના તલાટીઓ આજે માસ સીએલ પર ઉતરવાના છે. છેલ્લા ઘણા સમયથી સમસ્યાનું નિરાકરણ ન આવતા રાજ્ય તલાટી મંડળે માસ સીએલનું એલાન કર્યું. તલાટીઓની મુખ્ય માંગ છે કે તેમને વિસ્તરણ અધિકાર જેટલા નાણાકીય લાભ અને પ્રમોશન આપવામાં આવે. 2004થી નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને પ્રવર્તતા યાદીમાં સમાવવામાં આવે તો કામની વહેંચણી સમાન ધોરણે કરવામાં આવે. જૂની પેન્શન યોજના ફરી એકવાર શરૂ થાય. મંડળનો દાવો છે કે આજે 11,000 જેટલા તલાટીઓ કામકાજથી અળગા રહેશે. પાટણમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. પાટણમાં હમીરપુરા ગામે કેનાલમાં 3 વાર ગાબડા પડ્યા હતા. એક મહિનામાં કેનાલમાં 3 વાર ગાબડા પડ્યા ત્યારે હાલ કેનાલનું સમારકામ હાથ ધરાયું છે અને કેનાલને માટીકામ કરીને રિપેર કરવામાં આવી હતી. વારંવાર ગાબડા પડી રહ્યા છે કેનાલમાં, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે અને તેના કારણે પાકને નુકસાન પહોંચી રહ્યું છે. બીજી તરફ સૌની યોજના અંતર્ગત બોટાદના ભીમદાર ડેમ અને ગોમા ડેમમાં પાણી છોડવામાં આવ્યું. ખાલીખમ પડેલા ડેમમાં પાણીની આવક થતા ખેડૂત ખુશખુશાલ થયો છે. ડેમમાં નવા નીર આવતા હવે તાતને સિંચાઈનું પાણી મળી રહેશે. સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું. ડેમમાં પાણી છોડાતા ખુશાલીનો માહોલ ખેડૂતોમાં જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે વરસાદ ઓછો વરસ્યો છે, તેના કારણે ખેડૂતોએ જે પાક વાવ્યા હતા તેને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. સિંચાઈ માટે પાણી પણ નહોતું મળી રહ્યું ત્યારે આખરે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બનાસકાંઠાના વજેગઢ ગામના ગ્રામજનોએ સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે 12 મહિનાથી પીવાનું પાણી આપવામાં નથી આવતું. આ અંગે કરાયેલી વારંવારની રજૂઆત છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ગામના 200 પરિવારોએ આ અંગે પાણી પુરવઠા વિભાગને જાણ કરી અને જો સત્વરે યોગ્ય નિકાલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. પહેલા મગફળી, પછી લસણ અને હવે શાકભાજીના ભાવ ન મળતા તાતની જાણે કે માઠી બેઠી છે ત્યારે રોષે ભરાયેલા સાબરકાંઠાના ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતોએ ટમેટા, કારેલા સહિતના શાકભાજી પશુઓને ખવડાવીને વિરોધ નોંધાવ્યો. જ્યાં ભાવ નથી મળી રહ્યા તેના કારણે ખેડૂતો પરેશાન છે ત્યારે અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શાકભાજી પશુઓને ખવડાવીને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો. રાજ્યના કૃષિ પ્રધાન ફળદુએ જાહેરાત કરી છે કે ડુંગળી પર સબસીડી ચાલુ રાખવામાં આવશે. જોકે જાહેરાત પર ડુંગળી પકવતા ખેડૂત આલમમાં રોષ ફેલાયો છે. ભાવનગરના ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે પણ કૃષિ પ્રધાને આવી જાહેરાત કરી હતી, પરંતુ મહુવા તાલુકાના કેટલાક ગામના ખેડૂતો સિવાય કોઈને પણ સબસીડી નથી મળી. આ ઉપરાંત અન્ય તાલુકાના ખેડૂતોને લાભ જ નથી મળ્યો. કિસાન સંઘે સરકારના ખોળે બેસી ગયું હોવાની પણ વાત જણાવી રહ્યા છે, જેથી ખેડૂત જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. પણ કોની પાસે જવું? ગુજરાત સરકારના ખેતીવાડીના મંત્રી પોતે એમ કહેતા હોય કે અમે 1 રૂપિયાની જાહેરાત કરી છે, ઘણા સમયથી કરી છે, આ નથી મળ્યા એનો કોઈ જવાબ દેતો નથી. ત્યાં સુધી ઉઘરાણી થાય છે, કિસાન સંઘ સહી સરકારના ખોળે બેસી ગયું છે. એટલે ખેડૂતોની સમસ્યા લડવા માટે કિસાન સંઘ નથી, સરકારની યોજનાની ખુશામતખોરી કરવા માટેનું કિસાન સંઘ બની ગયું છે. સબસિડીમાં કાંઈ હંમેશા જાહેરાત કરે પછી મોડાલિટી પ્રમાણે તમે કામ નથી કર્યું. ડ્રીપમાં હોય તો કે મોડાલિટી નથી, ટ્રેક્ટરમાં તો કે મોડાલિટી નથી, તો આ ડુંગળીના ભાવ આપવા માટેની મોડાલિટી નથી. તો પહેલાં તો તમે મોડાલિટી નક્કી કરો ને, તો એ પ્રમાણેનો પછીનો અમલ થાય. તો જેમ ખેડૂતો જણાવી રહ્યા છે કે માત્ર જાહેરાતો થાય છે પરંતુ તેનો જે લાભ ખેડૂતોને મળવો જોઈએ તે નથી મળી રહ્યો, ત્યારે ડુંગળીમાં સબસિડી કૃષિ પ્રધાને જે નિવેદન કર્યું છે તેને લઈને ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. અમારા જિલ્લાની અંદર રાજકારણ ઘૂસવાડીની વાત કરે છે. મહુવાને સબસિડી આપી, ભાવનગર તળાજા અને પાલીતાણાને આપી નથી, આ કયા પ્રકારનો નિયમ છે? અને બીજું કે બજેટમાં જોગવાઈ કરેલી છે
કે આ અમે ડુંગળી આપવા ડુંગળીની સબસિડી આપવા બંધાયેલા છે. આજની તારીખ સુધી હજી સુધી એક પણ રૂપિયો આપેલ નથી. ત્યારે ગેટ પાસ એટલી મહત્વની વસ્તુ નથી. ડુંગળી જ્યારે વેચાતી હોય ત્યારે યાર્ડીએ એક સરકારી સંસ્થા છે અને આ સરકારી સંસ્થાનો એક માણસ એની સંપૂર્ણપણે નોંધ કરતો હોય છે, એનું રજીસ્ટર નિભાવતો હોય છે. સરકારને જો પૈસા આપવાની દાનત હોય, પૈસા ખેડૂતોને આપવા હોય, તો એ રજીસ્ટર ઉપર દરેક વેપારીની પાસે GST-વાળા પાક્કા બિલ છે, સરકારી યાર્ડના ચોપડીએ નોંધાયેલું પણ છે. ત્યારે ગેટ પાસ જેવું સામાન્ય કાગળનું ટેકનિકલ બહાનું કાઢીને ન આપવા એ એમની દાનતમાં ખોટ દેખાડે છે. ની અંદર જે ભાજપની સરકારે જે નિર્ણય લીધો હતો એ ખૂબ પ્રશંસનીય હતો. પ્રથમવાર એવું બન્યું હતું કે ખેડૂતોના માલ વેચાઈ ગયા પછી સબસિડી જાહેર કરવામાં આવી હોય એવો પ્રથમ બનાવ હતો. અને એ પણ ખેડૂતોના માલ વેચાઈ ગયા પછી એક કિલો રૂપિયો એટલે કે 50 કિલોના કટ્ટે 50 રૂપિયા જે આપવાની વાત થઈ હતી એ મહુવાની અંદર ચૂકવાઈ ગયા છે. ભાવનગર, તળાજા અને પાલીતાણામાં જે નથી ચૂકવાના એની અંદર જે ગેટ પાસના પ્રશ્ને અત્યારે વિસંગતતા ઊભી થઈ છે એને હિસાબે એ પ્રશ્ન અત્યારે ઊભો છે અને એની રજૂઆત સરકારશ્રીમાં પણ અમે કરી છે.